નમસ્કાર. જે જીપીએસસીની અંદર જે ક્લાસ 1-2ની એક્ઝામ છે અને મ્યુનિસિપલ ચીફ ઓફિસરની પણ છે, તો એને લગતા પ્રશ્નો છે એની યાદી તમે જોઈ શકો છો. મૌર્ય રાજવંશનો પ્રશ્ન પૂછાયેલો છે, ત્યાર પછી ભક્તિ આંદોલનના પ્રશ્ન પણ હતો, ત્યાર પછી બ્રહ્મ સમાજનો પણ પ્રશ્ન છે, અશોકના શાસનકાળમાં ઉચ્ચ વહીવટી અધિકારી કોણ હતા, ત્યાર પછી ઈસવીસન 1945ના નવેમ્બરમાં યોજાયેલા કેન્દ્રના ચૂંટણીઓના ચેરમેન જ્ઞાનદેવ નામદેવને ચળવળના જાણીતા નેતાઓ, બૌદ્ધ પરિભાષામાં પરમચક્ર પ્રવર્તન શબ્દ શું સૂચવે છે, જોડીઓ છે સામે જોડકા પ્રમાણે જોડવાની છે, બિલ્હણ, ભારવી, દંડી, મહેન્દ્રવર્મન, બહમનીને વિજયનગરના શાસકોનો સંઘર્ષનું કારણ કયું હતું, ભક્તિ સંતોમાં કોણે કહ્યું છે હું ન તો મંદિરમાં છું કે મસ્જિદમાં, ન તો તાબામાં છું, ન તો કૈલાસમાં, ભારતીય સિનેમામાં કેટલા ટકા સુધી એફડીઆઈ છે એ પરવાનગી આપવામાં આવેલી, અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનનું કયા વિધાન સાચા છે, પ્રાચીન યુગમાં કોણે વ્યવસાય રીતે રસાયણશાસ્ત્રી હતા, ને શીખ ગુરુ અને મુગલો સામે પોતાનો જીવ ગુમાવેલો છે, કયા વિધાનો સાચા છે, વિધાન વાંચીને જોવાનું છે. સ્તૂપ મૌર્યકાળ દરમિયાનનો સ્તૂપ નથી, જે મૌર્યકાળનો વિનયપિટકમાં શેનો સમાવેશ કરવામાં આવેલો, દિગંબર પથ્થીઓમાં પર્યુષણ પર્વને ક્યાં નામે ઓળખાય, ગિરનારની તળેટામાં જે કુંડ આવેલો છે બરાબર દત્તાત્રેય ભગવાનનો એ કયો નામ છે, ભવાઈના જે પ્રખ્યાત વેસ પરથી જયશંકર સુંદરી છે અને સીમાજીને માટે નાટક દિગ્દર્શિત કોણે કરેલું, પુરાતત્વ સંગ્રહાલય ક્યાં ખાતે આવેલું છે, ભારતીય સંગીતના રાગોમાં યમન રાગનો ઉમેરો કોણે કરેલો, કોણ છે ગુજરાતના શિક્ષણ મંત્રી હતા તેમાંને પદ્મશ્રી પારિતોષિકના પાસ પ્રાપ્ત કરતા પણ હતા, ને કયા વિધાનો સાચા છે વિધાન વાંચીને કહેવાનું છે, આમાં પણ એ રીતના કયા વિધાનો સાચા છે કહેવાનું છે, ઉમાશંકર જોશી બાબતે કયા વિધાનો સાચા છે એ કહેવાના છે, પછી જે કોણ બંધારણીય સભાના સભ્યો હતા, કબીરના જે આત્માદી જ્ઞાની કવિની સાથોસાથ ક્રાંતિકારી સમાજ સુધારક પણ હતા એના માટે કયા બાબત છે એ સાચી દર્શાવે, બંધારણમાં નીચેના પૈકી કયા સુધારાથી પ્રથમ વખત રાષ્ટ્રપતિએ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરવું આવશ્યક બન્યું હતું, વિધાન પરિષદની રચનાને રદ ક્યારે કરવામાં આવેલું એ વચ્ચેની બાબતો કઈ છે, કાકડા નૃત્ય માટે કયું સાચું છે, જોડકા જોડવાના છે કાકા સાહેબ કાલેલકર, ભગવતી કુમાર શર્મા, વર્ષા અડાલજા, સુમન શાહ, પ્રવાસ વર્ણનો માટેના જાણીતા ગુજરાતી લેખિકો કોણ છે, ઝંડા ઝુલણનો વેશનો કયો સંદેશો આપે, જૂની ગુજરાતી રંગભૂમિમાં પ્રસિદ્ધ લેખક પરમાનંદ ભટ્ટનું ઉપનામ શું, ડાંગ દરબાર કયા તહેવારે બરાબર યોજાય, કયા વિધાનો સાચા છે, નૃત્યોનું વર્ગીકરણ માટે ને એવા બધા માટે જોઈને કહેવાનું છે, સિંધુ સંસ્કૃતિની શોધ ભારતીય કલા પ્રવૃત્તિના ઇતિહાસના દૂરના ભૂતકાળ સુધી લઈ જાય છે એના માટે કયા વિધાનો સાચા, ઘર શણગાર માટેના ભરતકામમાં વિશિષ્ટ સ્થાન છે એના માટેના વાક્યો જોવાના છે ને સાચા કયા છે, પારસી રંગભૂમિ માટેના વાક્યો છે ને એના સાચા કયા છે, હાથી ગુફા શિલાલેખ છે કયા રાજવી માટેનો સ્ત્રોત બનેલો, ભીત ચિત્રો માટેના જાણીતા, મનોટી કળા માટે પ્રખ્યાત છે વસ્તુની ઊંટની ચામડીથી શણગારનો સમાવેશ થાય, પ્રકારનું ભરતકામ જેમાં સફેદ દોરો ફૂલો અને અન્ય ભાત વપરાય છે એ લખનઉમાં પણ પ્રખ્યાત છે, નવ રસોમાં નથી કયો રસ, ક્ષત્રિય નૃત્ય બાબતે સાચી વાક્ય કયા કયા છે, કચીપુડી ભરતનાટ્યમ માટેના વાક્યો કયા સાચા છે, નૃત્યકારને તબલા વાદક માટેના રમત જુગલબંદી શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપે સંકળાયેલા છે, યમપુરી
શું છે, કેવું સાચું વિધાન ટૂંકમાં જોડાયેલા નથી? સાયમન કમિશન માટેના સાચા વિધાનો. ભારતના સાંસ્કૃતિક વિકાસમાં અમીર પુરુષોએ જે બાબત પ્રદાન કરેલી એમાં સાચા ક્યાં છે? ક્યુ મંડળ છે એ રજવાડીઓમાં નેશનાલિસ્ટ પીપલ સંસ્થા માટે જાણીતું. પછી સંદર્ભે સાચા છે એમાં ગુજરાતમાં ઉત્કલન કરેલા જે સ્થળો છે એમાં નીચેનામાંથી ક્યાં સાચા છે? હર્ષવર્ધન બાબતે કયા વિધાનો સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એવા બંને આપ્યા છે વિધાનો, વાંચીને તમારે કહેવાના છે. 1857ની ઘટનાની પ્રકૃતિ સંબંધિત કયા વિધાનો સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? વિધાનો વાંચીને કહેવાનું છે. મધ્યકાલીન ગુજરાત માટેના જે રાજવંશો છે એના માટેના કયા વિધાનો સાચા છે? સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેના જે બાબતો છે એમાં કયા વિધાનો સાચા છે? કયા અંગ્રેજી વિદ્વાને ભગવદ્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરેલો? ગાંધાર કલા શૈલી માટેના કયા વિધાનો સાચા છે? વિજયનગરના સામ્રાજ્ય માટેના કયા વિધાનો સાચા છે? ગદર આંદોલન સંદર્ભે કયા વિધાનો સાચા છે? કઈ જોડીઓ છે એ સાચી છે? નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? એવા બંને બધા વિધાનો વાંચી અને એનો જવાબ આપવાનો છે. કનિષ્કા વિશેના કયા વિધાનો સાચા છે? કુમારપાળ સોલંકી વિશેના કયા વિધાનો સાચા છે? બંગાળી ફિલ્મ મોનેર માનુસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મ પારિતોષિક મેળવેલો તો ભારતીય સંપ્રદાયનું નિરૂપણ ક્યાંનો કરે છે? ધ્રુપદ પરંપરા શુદ્ધ હિન્દુ સંગીત પરંપરા છે તો એમાં કયા વિધાનો સાચા છે? ગુજરાતની રંગભૂમિના સંગીતના વિકાસમાં વિશેષ યોગદાન ગુજરાતના નાટકો ભોજકોનું છે એના માટેના કયા વિધાનો સાચા છે? આસામમાં આદિવાસી ઉત્સવ બિહુની ઉજવણી થઈ એના માટેના કયા વિધાનો સાચા છે? પટણી બોલીમાં કેટલાક બોલી લક્ષણો છે એના ઉપરથી વિધાનો સાચા ક્યાં છે? દાંડીઓ છે ગુજરાતીમાં આપણે કહીએ છીએ તો એના માટે કયા વિધાનો સાચા છે? આંબલી કાઢવી છે હોળીના દિવસે રમત કઈ કહેવાય, કોણ રમે છે? હિન્દવાણી તું ભલી પીછાણી એના માટેના જે વાક્ય છે એ સંવાદ ભવાઈના ક્યાં વેશનો છે? ઉંબર છેનો પૂજાતા પ્રતિક માનવામાં આવે છે. કાષ્ટ શિલ્પના મકાનો ને એ બધી છે એ શેના માટે જાણીતું છે? બેહરામજી મલબારી સમાજ સુધારા માટે કયું કામ કર્યું? ગવર્મેન્ટ ઇન્ડિયાનો જે કાયદો છે 1958 એના માટેના કયા વિધાનો સાચા છે? જોડીઓ છે એ જોડવાની છે જોડકા પ્રમાણે. બીજી ગોળમેજી પરિષદ છે એમાં ગાંધીજીએ શેમાં ભાગ લીધેલો, શેના તરીકે ભાગ લીધેલો? મહામી નિષ્ક્રમણ માટેના કયા વિધાનો સાચા છે? વર્ષે બે મહાન ધાર્મિક સભાઓ કરેલી એના માટે કયા સભાઓ યોજાઈ હતી? મારી જ્ઞાતિ નિમ્ન છે, મારો કાર્ય નિમ્ન છે, આ બધું જે કીધેલું છે કોણે કીધેલું છે? રાજા રામ મોહન રાયના ધાર્મિક વિચારો માટે કયા વિધાનો સાચા? કલ્કાચાર્ય કથાનો ગ્રંથ માટે કયા વિધાનો સાચા? સ્થાપત્યનો વૈભવ ભીમરથ શેના માટે બાંધવામાં આવેલો? સોલંકી વ્યવસ્થા તંત્રની જોડીઓ કઈ સાચી? ઋગ્વેદમાં ધરી દધી કરાનો નામ શું સૂચવે? મીરાબાઈ રાજવંશ કુંવરી હતા એના માટે કયું સાચું? બ્લુ મીઠીની સંજ્ઞા શેના માટે વપરાય? એમ કે ગાંધીનું જીવનચિત્ર સૌપ્રથમ કોણે લખેલું? નાના સાહેબ માટેના કયા વિધાનો સાચા છે? ઇન્દુલાલ યાજ્ઞિકના કયા વિધાનો સાચા છે? ઇન્દ્રગ્રહમાં આવેલ દિગંબરના જૈનોનું નાનું મંદિર કયા જૈન તીર્થકરને સમર્પિત છે? 1943માં સુભાષચંદ્ર બોઝે રચેલી સ્વતંત્ર ભારતની જે માન્યતા આપેલી એમાં કોને આપેલી? મૌર્યકાલીન ભારત વચ્ચે કયા વિધાનો સાચા? G20ના સભ્યો એશિયાના કેટલા? અનુસૂચિત વિસ્તાર માટેના માપદંડ માટેના કયા વિધાનો સાચા? ભારતીય બંધારણના ઘડવા માટેના કયા વિધાનો સાચા? આમુખમાં દર્શાવવામાં આવેલી કઈ જોડ છે એ યોગ્ય રીતે જોડેલી છે? ભારતીય સમાજમાં સમાજવાદ માટેના કયા વિધાનો સાચા? રાષ્ટ્રપતિની વિવિધકારી સત્તા માટેના કયા વિધાનો સાચા? વિસર્જનને કારણે જે ખરડા વિલય પામતા નથી એમાં કયા વિધાનો સાચા? યોગ્ય રીતે જોડેલે નથી એવી જોડની કઈ છે? નિંદા પ્રસ્તાવ માટેના કયા વિધાનો સાચા?
સંસદમાં કરડોના વાંચવા માટેની કવિતાનો સચાર. હવે આ વાંચવાનો અને એના ઉપરથી તમને પ્રશ્ન પૂછશે બધી, બરાબર. ડબલ્યુ કઈ કંપનીમાં કામ કરે છે ને કંપની ઈમાં કઈ વ્યક્ત કરતી વ્યક્તિ કોના સાથે કોના લગ્ન થયા છે ને કઈ જોડણી જોડી છે, દંપતી છે ને કેવી વિધાન છે એ નિશ્ચિતપણે સાચા છે. પછી ઘણા ગણિતના છે આવે છે, એમાં પણ ગુણોત્તર આવશે. એમાં જવાબ એક જેમ બે છે એ સાચો છે, અમુક જવાબ સાચા છે, બરાબર. જોતા જજો જવાબ પણ. વિધાનને ધ્યાનમાં લેવાનો છે, કયા વિધાન છે સાચા છે. એક બે ત્રણ કદાચ આવે છે, ત્યાર પછી આની અંદર એકના છેદમાં એક આવે છે. આ ખબર નથી 1901 કેવો વાર છે. PQRને જે રોકાણ કરે ને એના નફો પ્રમાણે તમારે ગણતરી કરવાની, કે પીને 2000 જે ઓછા મળે તો નફો કેટલો ત્યારે થાય છે. સિરિનની ઉંમર છે 12 વર્ષ છે ને આખું વાક્ય વાંચશો ભાઈ ખ્યાલ આવશે એમાં નીચેમાંથી કયું સત્ય છે, કેવા શું માગે છે ટૂંકમાં. 121નું આટલું હોય ત્યારે ટૂંકમાં વાયસ્કર બરાબર સૂત્ર આપ્યું, એમાં એને બીની કિંમત આપી, બરાબર. એમાં અમુકમાં બીની કિંમત મેળવવાની છે, આકૃતિ પ્રમાણે તમારે જોવાનું એની અંદર કયા શહેરથી શરૂ કરીએ ને એમાંથી વળ્યા વિના, બરાબર. એક કરતાં વધારે વાર પ્રયાસ કર્યા વિના તે જ શહેરમાં પાછું પરત આવી જાય. 3:40 કલાકે જે ઘડિયાળના કાંટા હોય એના વચ્ચેનો એંગલ છે ખૂણો 130નો થાય. પછી વેન આકૃતિ ઉપરથી તમારો અભ્યાસ કરવાનો. શહેરી અર્બન અને રોજગારીની કુલ સંખ્યા 12, રોજગાર પ્રાપ્ત હોય તેવા નિરક્ષર ગ્રામજનોની સંખ્યા 20 અને સાક્ષર ગ્રામ્યજનોની સંખ્યા 13. આમાં મધ્યસ્થ મેળવો તો એમાં લગભગ ઉપરનામાંથી કોઈ પણ નહીં એવું આવશે. તો પછી આની અંદર 45% જવાબ આવશે. અને આકૃતિ પ્રમાણે ખૂણો એમાં વધારે આવે છે આમાંથી, એ ઉપના પૈકી કોઈ પણ નહીં આવશે. અને આનું સાદુરૂપ આવશે એટલે 0 આવશે. આમાં જવાબમાં આવશે 7:12. આખું વાંચી જવાનું. વાંચી જાય પછી તમને ખ્યાલ આવશે કે કોનો રંગ છે, કે કઈ વ્યક્તિને કઈ ગાડી છે ને એનો અધિકારી કોણ છે, બરાબર. એના ઉપરથી પ્રશ્ન પૂછશે. ઉપપ્રમુખની ગાડીનો રંગ કયો છે તો કે લીલો. CEO કોણ છે તો કે આર. સચિવ કોણ છે તો પી. પછી આની અંદર વળતર પ્રમાણે તમારે મૂળ કિંમત છે ને અંકિત કિંમત છે મેળવવાની છે, બરાબર. તો એમાં ઉપનામાંથી કોઈ પણ એક નહીં એવું આવશે. 1.5 વર્ષ બાદ તમને વ્યાજનો તફાવત 450 મળે છે 4500 લેખે. વ્યાજના દરનો તફાવત કેટલો હોય? 4% જેવું થાય. આ 2-3 વાક્યો આપેલા છે, એમાંથી કયા વિધાનો સાચા છે 2 સમીકરણ પર? ત્યાં કદાચ અનન્ય ઉકેલ મળે, એક ઉકેલ મળી જાય છે. પછી આટલા કારીગરો છે, એટલા કામ કરે છે, એમાંથી એક કારીગર વયા જાય છે અને 4 દિવસ કામ ચાલે છે. તો જો 6 કારીગર કામ પૂરું કરતા હોય તો કેટલા દિવસમાં થાય? તો કદાચ 2.5 દિવસ જેવું થાય. પછી આમાં ખૂણો મેળવવાનો DE અને B એ 55 આવશે. પછી બાજુના સમઘન છે આખો રંગી ગયો છે. પછી એમાં 1 સેમી બાજુનો જે સમઘન છે ઓછામાં ઓછી 2 બાજુ રંગેલી એવા કેટલા થાય? તો વધારે થાય, 32 કરતા. એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે મુકતા 3 વર્ષે વ્યાજ મુદ્દલ 13380 થાય, 6 વર્ષે 20070 થાય. તો એની રકમ કેટલી હોય? કદાચ 9920 થાય. નીચેનામાંથી કયા વિધાન સાચા? એમાં કદાચ ફક્ત ત્રીજું આવશે. આમાં ખોટી સંખ્યા છે 143. પછી એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે એટલા ભાઈઓ છે, અને જેટલા પુત્ર ને જેટલા ભાઈઓ છે તેટલીથી બમણી સંખ્યા બહેનો છે. તો કુટુંબમાં કેટલા પુત્રો હશે એવું કીધું છે. પ્રથમ 3 સંખ્યાનો ગુણાકાર જેમાં અવિભાજ્ય સંખ્યા છે ચડતા ક્રમમાં, એમાં 1001 આવશે અને અંતિમ 3નો ગુણાકાર 2431 આવે. પ્રથમ સંખ્યા કઈ થઈ? પછી આ એક વ્યક્તિ આ દિશામાં જાય ને આ દિશામાં જાય ને એમાં મૂળ સ્થાનેથી કેટલો દૂર? એમાં 5 કિલોમીટર આવશે. ગોળ તો પૃથ્વી છે, સંઘન તો પાસા, આકાર પ્રમાણે પૂછ્યું છે. પછી પિતા પુત્રીનો ગુણોત્તર છે 3:1 છે. 4 વર્ષ પહેલાં તો 4:1 હતો, તો પિતા પુત્રીને આજની 2 વર્ષ પછીની ઉંમરનો સરેરાશ કેટલો થાય? 26 વર્ષ જેવું થાય. રેડને આ રીતે લખાય છે, ગ્રીનને તો શું લખાય? એ ઓપ્શન સાચો છે 92076. આમાં લસ્સા X+Y અને ગુસ્સા એ PX-Y, એક સંખ્યા P હોય બીજી સંખ્યા શું થાય એ જોવું જોશે.
કયા વિધાનો સાચા છે, બરાબર? વિધાનો વાંચીને તમારે કહેવાનું છે. પછાત વર્ગ માટેના જે રાષ્ટ્રીય આયોગ માટે ન્યાયાલય છે એમાં સીમાચિહ્નનું પરિણામ કોણે આપ્યું હતું? પછી અરજીને લગતા વાત કરેલી છે. પછી વિદેશી મંત્રાલયને લગતી બાબત છે સંસદને આધારે. પછી નગરપાલિકા દ્વારા ખાતાની જાળવણીને અન્વેષણ માટેની જોગવાઈ છે એના વિશેની વાત કરી. રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર માટેના કયા વિધાનો સાચા છે? ભારતમાં ટ્રિબ્યુનલ્સ બાબતે કયા વિધાનો સાચા છે? યુએન બાબતે કયા વિધાનો સાચા છે? પછી કાળક્રમિક ક્રમમાં ગોઠવવાનો કોણ પહેલો થયો, કોણ પછી થયો? હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો હોદ્દો જો ખાલી થઈ જાય તો એનો ફરજ કોણ બજાવી શકે? પછી વિધાનો વાંચીને સાચું કોણ છે કહેવાનું છે? એ રીતના ફરી પાછા સંસદના ઉપલબ્ધ વિશેષ અધિકારોને આધારે સાચા વિધાનો કહેવાના છે. અશોક મહેતા સમિતિનો અહેવાલ છે એના માટેના સાચા વિધાનો કયા છે? આમાં પણ સાચા વિધાનો છે એ વાંચીને કહેવાના છે કયા સાચા છે. ભારતીય બંધારણના વિકાસ અંગેના સાચા વિધાનો, રાષ્ટ્રપતિ ધારાકીય સત્તાઓની બાબતમાં, ભારતના બંધારણના ઉલ્લેખનીય મૂળભૂત અધિકારોની બાબતમાં કયા વિધાનો સાચા છે? મુસ્લિમ મહિલાઓના જે અદ્યતન સ્થિતિ છે એમાં કેવું સાચું છે? 35 અનુચ્છેદ પ્રમાણે કયા વિધાનો સાચા છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા VL IC ઓફ ઇન્ડિયા 1995 છે એમાં કેવો ઠરાવેલો છે? આમાં કિંમત થશે 15-14 ને તેરી, ફાઇનલ આન્સર. મધ્યક, મધ્યસ્થ ને બહુલક, આની અંદર ઉપના પૈકી એક પણ નહીં કદાચ આવશે. 173માં પણ ઉપના પૈકી કોઈ પણ નહીં એવું આવશે. કોષ્ટક પ્રમાણે જોવાનું, બરાબર છે? પી દ્વારા મે મહિનામાં, ટી દ્વારા જુલાઈ મહિનામાં, એમાં 36 આવશે, બરાબર, ટકા ઓછા. પછી એના પછીના જવાબ આવશે 5/11. એના પછીના ઉપનામ પૈકી એક પણ નહીં QST 33%વાળામાં. સ્ટોર આર માટે એપ્રિલ, જૂન ને જુલાઈમાં એમાં સરેરાશ થશે 238. સ્ટોર ક્યુ માટે મે જુલાઈ ને એસ માટે માર્ચ જૂનમાં તફાવત ઉપરના પૈકી એક પણ નહીં. આનો આન્સર ખ્યાલ નથી, કદાચ 4 આવી શકે. અને જે વિધાનો છે વિધાનમાં 3 સાચા વિધાન છે. પછી અનુચ્છેદ 110 બાબતે કયા વિધાનો સાચા છે? પછી સંસદીય વિશેષ અધિકારોના રક્ષણ બાબતે કયા વિધાનો સાચા છે? વાર્ષિક નાણાકીય પત્રક માટે કયા વિધાનો સાચા છે? સર્વોચ્ચ ન્યાયાલય એડહોક ન્યાયાધીશ માટે કયા વિધાનો સાચા છે? રાજ્ય વિધાન પરિષદ માટેના કયા વિધાનો સાચા છે? ભારતમાં ઉચ્ચ ન્યાયાલય બાબતે કયા વિધાનો સાચા? કોણ ભારતમાં નિઃશુલ્ક કાનૂની સેવા માટે પાત્ર છે? સહકારી મંડળ માટેના વિધાનો છે. પછી વાંચીને કહેવાના છે કયા વિધાનો સાચા છે, એ જ નામાં પણ વાંચીને કહેવાના છે કયા વિધાનો સાચા છે. વડાપ્રધાન સચિવાલય માટેના PMO બરાબર કોણ હતા ત્યારે બદલાવવામાં આવેલું છે સચિવાલયનું નામ. નીતિ આયોગ માટેના જે બીજો આરોગ્ય સૂચકાંક છે એ માટે કયા વિધાનો સાચા? પંચ સમિતિએ ભલામણ કરી કે રાષ્ટ્રપતિ ધોરણે રાજ્યપાલને રાજ્યની વિધાનસભા દ્વારા જે જોગવાઈ આપેલી કઈ સમિતિ હતી? સમર્થ યાદીમાં નથી, કોણ? પછી ભારતની સંસદની નાણાકીય સ્થિતિની સમિતિ નથી, એ કોણ છે? બાંગ્લાદેશ ને ભારતમાં જૂથમાં કોમન મેમ્બર્સ કયા કયા છે? બાંડુંગ કોન્ફરન્સ 1955માં સંમત થયેલા સિદ્ધાંતોને નીચના પૈકી કોને જન્મ આપેલો? જે વિધાનો વાંચીને કહેવાનું છે કયા વિધાનો સાચા છે, એ જ રીતના આમાં પણ છે કયા વિધાનો સાચા છે. અને કેન્દ્ર રાજ્ય સંબંધ માટેના રાજમન્નાર સમિતિ માટેના તત્કાલીન કેન્દ્ર તરીકે સ્વીકારે તેમાં કેવું સાચું છે? તો GPSCના ક્લાસ 1-2ના પેપર 1ના પ્રશ્નોની યાદી અપડેટ્સ લેતા રહેજો. પેપર 2ના પ્રશ્નો પણ મૂકવામાં આવશે. જોતા રહેજો વિડીયો. વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.